ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના દિવસની શરૂઆત આપણે ખૂબ જ વહેલા કરી લીધી છે. હજી તમે જોઈ શકો છો કે હજી ઓલમોસ્ટ અજવાળું થવાની તૈયારી છે અને આપણા હાફ કપડાં જેને ધોવાઈ ગયા છે, જે અહીંયા બાજુની ગેલેરીમાં આપણે સૂકવી દીધા છે અને હાફ ચાલુ છે. તમને અવાજ આવે છે ને, એ વોશિંગ મશીનનો છે. બાકી વાત કરીએ વાતાવરણની તો ઠંડક છે, એટલી બધી પણ નહીં. જો તમને ધુમ્મસ દૂર સુધી નથી દેખાતો, આમ ઝૂમ કરીએ ને તો દેખાય, બાકી ધુમ્મસ પણ નથી. એટલે આ જોઈ લો, સ્ટ્રીટ લાઇટ પણ બંધ થઈ ગઈ, એટલે એમ કહી શકાય કે ઓકે હવે શિયાળાની સવાર થઈ ગઈ છે. આમ દૂર દૂર સુધી ધુમ્મસ અને પંખીઓના કલરવ સાથે આપણે દિવસની શરૂઆત કરી રહ્યા છે. તો તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરી રહ્યા છો પણ જરા જણાવજો કમેન્ટમાં. આપણે તો જો આજે વહેલા ઉઠીને મસ્ત મજાના અત્યારે રેડી તો હજી નથી થયા, અને કપડાં ધોવાઈ રહ્યા છે એટલે કપડાં બપડાં ધોવાઈ જાય, પછી નાસ્તો બાસ્તો કરીએ અને પછી રેડી થઈ જઈએ. પછી પાછા આપણે છે ને ઓફિસ જવા માટે પણ નીકળીશું. એટલે અત્યારે તો તમે વાતાવરણની મજા લીધી છે, એ પ્રમાણે જોઈ જ શકો છો જોરદાર વાતાવરણ છે. મજાના આપણે રેડી થઈ ગયા, નાસ્તો પાણી ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણી એનર્જી જોઈને તમને ખબર પડી ગઈ, જો કે તમે જોઈ જ લીધું છે કે આપણે સવારે આજે મોર્નિંગમાં ખૂબ જ વહેલા ઉઠી ગયા હતા અને આપણે એક્સરસાઇઝ થોડી ઘણી કરી લીધી ઘરમાં, ને ઘરમાં આજથી કંઈક નવું રૂટીન આપણે સ્ટાર્ટ કરવાની ટ્રાય કરવાના છીએ. આઈ થિંક જો કરે કામ તો બહુ જ સારું છે, નોટ ફોર ફિટનેસ, એમ કંઈ ખાલી રેગ્યુલર આપણું જે શરીર છે એવું ને એવું રહે સ્વસ્થ અને મજબૂત, એના માટેની એક્સરસાઇઝ. કે એવું બધું એપ્સ બનાવવા છે ને પેટ ઉતારવું છે ને એવી બધી એક્સરસાઇઝ નથી કરી રહ્યા. નોર્મલ છે, ઇન્ડિયનમાં ઘણા લોકોને પેટ હોય જ છે, આપણને એનાથી કાંઈ શરમ છે ને, બરાબર. જો ઉતરવાનું હશે તે ઉતરી જશે, નહીં ઉતરવાનું હોય તો નહીં ઉતરે, ગમે તેટલી મહેનત કરો. કારણ કે આપણે શું છે, ડાયટિંગ હું નથી કરી શકતો, ફેક્ટ વસ્તુ એ છે, ડાયટ આપણાથી થાય નહીં. જો ખાવા પીવા જોઈએ, જીમમાં અમે લોકો ગયા હતા બહુ ટાઈમ, ઘણો ટાઈમ થઈ ગયો, જોકે આઈ થિંક સો 2 વર્ષ જેવું છે. જીમના ડાયટિશિયનને પણ મેં કહી દીધું, મેં કસરત કરાવી ને એવી કરાવી દેજો, પણ છે ને ડાયટ કરવાનું ના કહેતા, કારણ કે ખાવા પીવા તો જોઈ ને કમાય છે એની માટે, ખાવા માટે તો ખાઈ પીને મોજ કરો, બીજું શું હોય. તો બસ એવા જ એવા થોટ સાથે, એટલે ફિટનેસ પણ જરૂરી જ છે શરીરમાં, પણ હા તમારા કંઈ બીમારી કે કાંઈ ન હોય તો યુ આર ફિટ, બરાબર. પછી તમારા સારી બોડી બનાવી છે તો આખી અલગ વસ્તુ છે, બાકી તમારા શરીરમાં કોઈ પણ જાતની બીમારી કે કંઈ ના હોય તો યુ આર ફિટ. ફિટ રહેવું જરૂરી છે, બરાબર. એવું ના કે એપ્સ દેખાડવા પડે અને બોડી બિલ્ડિંગ કરવું પડે, બરાબર. ફિટ રહેવું જરૂરી છે, શરીરમાં તમને કોઈ પણ જાતની બીમારી ના હોવી જોઈએ, મેઇન વાત આ છે, બરાબર. અનહેલ્ધી ખાવાથી બીમાર પડાય, પણ સામે તમારી વર્ક લાઈફ એવી રીતે હોય કે મેનેજ થઈ જતું હોય તો તમે બીમાર ના પડો. પ્લસ તમારું ડાયજેશન સિસ્ટમ કેવી છે, બધું તમારે ધ્યાન રાખવું પડે ટૂંકમાં. એવું આચર કુચર પણ ના ખાઈ લેવાનું હોય, કારણ કે તમારું પેટ કેટલું પાચન કરે એ પણ જોવાનું હોય ને. પછી આચર કુચર ખાયા પછી પાચન ના થાય તો કામનું શું. તો બસ અત્યારે આપણે રેડી થઈ ગયા, સવાર સવારમાં જ્ઞાન બહુ બધું આપી દીધું, બરાબર ને. તો સવારે વાતાવરણ જોયું હતું એના કરતાં મસ્ત વાતાવરણ પણ થઈ ગયું છે અને આપણે ઓફિસ જવા માટે પણ રેડી થઈ ગયા છે. તો ચલો હવે આપણે પણ ઓફિસ જઈએ. તમે પણ મારી સાથે સાથે આવશો કે નહીં ઓફિસે, એમ એટલે સાથે ને સાથે રહો, એટલે આપણે બધા ભેગા થઈને ઓફિસ જઈએ. તો બસ આપણે નીકળી ગયા, મસ્ત ગોલ્ડન ટાઈમ ચાલુ છે, ગોલ્ડન અવર્સ કહેવાય ને, મોર્નિંગમાં અને નાઇટમાં બે ટાઈમ ગોલ્ડન અવર્સ ચાલુ છે. એ નાઇટમાં મતલબ સાંજના ટાઈમે, એ બંને ટાઈમમાં તમે ફોટોગ્રાફી જે કંઈક કરો એટલે જોરદાર જ લાગે, એમ કહેવાનો મતલબ આપણે એવો છે. તો અત્યારે આપણે ઓન ધ વે જઈ રહ્યા છે, કાલે જે આપણને ડબ્રિજ આપણને જે બંધ મળ્યો તે આપણને કહેવામાં આવ્યું હતું કે લગભગ આજે ચાલુ થઈ જશે. તો આપણે અત્યારે ત્યાં આગળ લક આજમામાં જઈ રહ્યા છીએ, આપણે ટૂંકમાં કહીએ તો આપણું લક આજમાવા માટે જઈ રહ્યા છીએ. જો કદાચ આજે પણ ચાલુ મળી જાય આજે આપણને, તો આપણો રૂટીન રોડ તો એ થઈ જવાનો છે. કારણ કે નવો રોડ બનાવે અંડરબ્રિજ રિપેર કરેલો, ત્યાં આગળ કંઈ હતું નહીં પ્રોબ્લેમ, ખાલી ચોમાસામાં અને પાણી વધારે ભરાઈ જતું, એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મસ્ત નિર્ણય લઈને રિપેર કર્યો, થોડોક ટાઈમ માટે બંધ રાખ્યો. તો બંધ કરે એટલે થોડી ઘણી તકલીફો પડે, પણ લગભગ મેં એકાદ વિડીયો જોયો હતો એનો વચ્ચે,
તો એની વાત કરે તો ખૂબ જ સરસ કામ કર્યું, ખૂબ મસ્ત મજાની રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું ત્યારે, અને ઓલમોસ્ટ ફિનિશ થવાનું હતું ત્યારે આપણે જોવા ગયા હતા ત્યાં આગળ, પણ ત્યારે શૂટ કરવાનું આપણે રહી ગયું હતું, એટલે અત્યારે આપણે ફરીથી લક આજમાવા માટે જઈ રહ્યા છીએ. જો કદાચ ચાલુ હશે તો તમને પણ આજે જોવા મળશે, હું તો જોઈશ, તમને પણ બતાવી શકે, તમને પણ રાજકોટથી જેટલા જોતા હોય એ લોકોને કદાચ હેલ્પફુલ થાય, જો એ રોડથી અવર જવર કરતા હોય તો તમને એક નવું અપડેટ આપણે આપી દઈએ. એટલે બસ, તો અત્યારે તો આપણે જે પહોંચવાની તૈયારીમાં છીએ, લગભગ ચાલુ થઈ ગયો છે, આઈ થિંક સો, વાહનો જઈ રહ્યા છે તે પ્રમાણે, તો તમને પણ એનો આનંદ લઈએ, તમને પણ લેવડાવીએ. યસ, તો ફાઇનલી ચાલુ થઈ ગયો છે મિત્રો, તે પ્રમાણે તમે જોઈ રહ્યા છો, વ્હીકલ્સ જઈ રહ્યા છે, તો ચાલુ થઈ ગયો છે, તો બસ તમે મસ્ત આનંદ લો, હું પણ આનંદ લઉં, આનંદ લેતા લેતા આપણે ઓફિસ જઈએ. તો નવા રેલ નગરના અંડરબ્રિજમાં તમારું સ્વાગત છે. એક્વેરિયમ થિંક મારો બનાવવા છે, પ્યોર એક્વેરિયમ થિંક, વાહ, જોરદાર આનંદ છે, જોરદાર. બસ, તો તમે જે પ્રમાણે જોયું તે પ્રમાણે રેલનગરનો અંડરબ્રિજ, એટલે કે તમે જોયું તે પ્રમાણે ખૂબ જ સરસ બનાવે છે, જોરદાર એક્વેરિયમ થીમ, તમે જોયું તે પ્રમાણે બહુ જ જોરદાર આરએમસીએ કામ કર્યું છે રિનોવેશન કરીને. હવે ચોમાસું આવે અને એમાં પાણી ના ભરાય એટલે સોને પે સુહાગા થઈ જાય. બાકી અત્યારે આપણે ઓફિસ આવી ગયા છે સૌથી પહેલાં, બહુ ટાઈમ પછી આપણે વહેલા આવ્યા ટૂંકમાં, અને ટેબલ બેબલ આપણી રીતે આપણે ક્લીન કર્યું છે, નીટ એન્ડ ક્લીન, એકદમ પરફેક્ટલી ક્લીન થઈ ગયું છે, એક પણ જાતની વધારાની વસ્તુ ટેબલ ઉપર છે, અને ભગવાનની અગરબત્તી કરી લીધી છે, અને મસ્ત હવે કોમ્પ્યુટર ઉપર બે ત્રણ કામ છે બધા પતાવી, આપણે લેપટોપમાં ડેટા ટ્રાન્સફર કરવાનો છે, એટલે આઈ થિંક સો બપોરના ટાઈમમાં કરીશ અત્યારે નહીં, સવાર સવારમાં. એટલે બસ, તો દિવસની શરૂઆત તમે જોઈ, આપણે ખૂબ જ વહેલા કરી દીધી હતી, અને અત્યારે આપણે ખૂબ જ ઓફિસે પણ પહોંચી ગયા છીએ ફટાફટ. તો બસ, આજના દિવસની શરૂઆત ખૂબ જ ઉત્તમ પ્રકારની થઈ છે. કારમાં કાર્તિકભાઈએ ચીલર બંધ થઈ ગયું હતું અમારા લેઝર મશીનનું, એટલે અમે ઓપરેશન કરી રહ્યા છીએ અત્યારે ખોલીને. કાર્તિકભાઈ સાની મજા માણી રહ્યા છે, અને આવું આવે કંઈક અંદર સીલર. સીલર કેવું કાર્તિક, આવું કંઈક થઈ ગયું તો બધું ના કહેવાનું હોય. આગળ જો બાબા જાય, આગળ જય બાબાની. સાગરભાઈ મુંદવા, સાગર મુંદવા, ઓનલી સાગર મુંદો. અમે અમે પડીકા ખાઈ કાકા દુકાન, અને આપણા કાર્તિકભાઈ શેઠ પોતે ઓનલી લે, શું લે, લે કચું કોલ, નાનું માણા તારે નહીં બોલવાનું, કેટલી વાર તને કીધું, મોટામાં સરસ્વતી દેશે, એટલે સમજો તો નાનો માણા નથી તું. સાગર મુંદવા, ના 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 ના, ઓનલી વ્લોગ રિપેરિંગનો. તો અમે દીવા એન્ટરપ્રાઇઝમાંથી કોઈ પણ આવીને ત્યાં કરી જશે રિપેર. અને અત્યારની વાત કરે તો અત્યારે કામથી આપણે બહાર નીકળ્યા છે, હમણાં કામ થોડીક વારનું જ છે કે જાજુ છે નહીં, એટલે કામ બામ બતાવીએ,
મસ્ત મજાનું અત્યારે. અને બીજી વાત કરીએ તો બસ ઠંડી થોડીક થોડીક છે, બહુ બધી છે નહીં. અત્યારે હજી સાંજનો ટાઈમ થઈ રહ્યો, સમી સાંજ તમને દેખાય તે પ્રમાણે. તો અત્યારે આપણે બધું કામ પતાવી લઈએ અંધારું થાય પહેલાં, અને પછી આપણે આપણા રેગ્યુલર સેટઅપ પ્રમાણે કંઈક વિચારીએ. એટલે અત્યારે તો આપણે કામ પતાવવા જઈ રહ્યા છીએ, બીજું તો કાંઈ છે નહીં, એ બધું કામ પતાવીએ. તો બસ આજનું તમામ કામ પતાવી હું અને પાર્થભાઈ આજે. પાર્થભાઈ આપણા ઘર બાજુ આવી રહ્યા, એટલે આપણા ઘરે નથી આવતા, પણ આપણો સથવારો કરાવવા થોડેક સુધી આવશે, અડધા રોડ સુધી. તમે કીધું આનાથી ઉત્તમ તો શું હોય, પાર્થભાઈ જોડે જ બ્લોગ એન્ડ કરી લઈએ. તો આજના દિવસના આપણે અહીંયા વિરામ આપ્યા, મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.